માત્ર 11 શબ્દોથી હું તમને સ્ક્રીન પર એક પિક્ચર બતાવીશ અને તમારે એના માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ છે તે બોલવાનો અથવા લખવાનો. તો તૈયાર થઈ જાઓ. જો એક શક્ય હોય તો એક કાગળ ને પેન પણ લઈ લો. નમસ્કાર મિત્રો, અંગ્રેજી ભાષામાં શબ્દ ભંડોળ વધારવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંની એક ખૂબ જ અસરકારક એવી પદ્ધતિ છે થિંગ્સ અરાઉન્ડ અસ, એટલે કે આપણી આસપાસ જે પણ વસ્તુઓ હોય તેને માટે આપણે અંગ્રેજી શબ્દ જાણવા પ્રયત્ન કરીએ અને એના લિસ્ટ બનાવીએ અને યાદ રાખવા પ્રયત્ન કરીએ, તો એનાથી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ બહુ જ સહેલાઈથી મેળવી શકાય. આપને ખ્યાલ હશે કે અંગ્રેજી ભાષામાં અથવા કોઈ પણ ભાષામાં મુખ્ય બે જ વસ્તુઓ હોય, શબ્દો હોય અને એ શબ્દોને કેવી રીતે વાક્યમાં ગોઠવવાના હોય. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ માત્ર 11 શબ્દોથી. હું તમને સ્ક્રીન પર એક પિક્ચર બતાવીશ અને તમારે એના માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ છે તે બોલવાનો અથવા લખવાનો. તો તૈયાર થઈ જાઓ. જો એક શક્ય હોય તો એક કાગળ ને પેન પણ લઈ લો. તમારા ઘરમાં આ વસ્તુ હશે જ, સ્ક્રીન પર જોઈ શકો છો. આ કિચનમાં તમે ઘણીવાર જોયું હશે અથવા તમારા ડાઇનિંગ ટેબલ પર જોયું હશે. કોઈ પાત્રમાં કંઈક ખોરાક હશે તો એની ઉપર તમે ઢાંકવા માટે આનો ઉપયોગ કરતા હશો. તો અંગ્રેજીમાં આના માટે કયો શબ્દ છે? લખાઈ ગયું? ચાલો ચેક કરી લઈએ. અ લીડ, એટલે ઢાંકણું જે કહીએ, અ લીડ. યુ ઓપન ધ લીડ એન્ડ ડ્રિંક વોટર ફ્રોમ અ બોટલ. તમારી આસપાસ આ પણ તમે જોયું જ હશે. ચાની લારી પર તમે જોયું હશે. તમે પોતે કદાચ નહીં ગયા હોય પણ તમે જોયું તો હશે જ. ગુજરાતીમાં આપણે એને ચાની કીટલી કહીએ, અંગ્રેજીમાં આપણે કહીશું એને અ કેટલ. મિત્રો, આમાં ઉચ્ચારમાં ખાસ ધ્યાન રાખજો. આમાં ખે, ખેટલ એ ઉચ્ચાર છે. એમાં ખે નહીં બોલાઈ જાય. જો ખે બોલાય તો એ ઢોર માટેનો શબ્દ છે ખેટલ. જ્યારે અહીંયા જે શબ્દ છે તે અ કેટલ. આપણે ભવિષ્યમાં કોઈ એક વિડીયોમાં આ કેટલના પણ કયા કયા પાર્ટ્સ છે એના વિશે પણ આપણે વાત કરીશું. મિત્રો, તમે સૌ આનાથી રમ્યા જ હશો બાળપણમાં અને કદાચ હમણાં પણ રમતા હો. ગુજરાતીમાં જેને આપણે કોડી કહીએ છીએ, લખી દો આના માટેનો શબ્દ. શબ્દ છે અ ખાવરી. એક માછલી, એક જળચર પ્રાણી આની અંદર રહેતું હોય અને એની આસપાસ એક શેલ જેવું બનાવતું હોય, કવર જેવું બનાવતું હોય, જેને આપણે રમવામાં પણ ઉપયોગ કરીએ છીએ. અ કાવરી શેલ અથવા કાવરી. તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગયા હોય જ્યાં રસાયણ, કેમિકલ ફેક્ટરીઝ જ્યાં બધી આવેલી હોય, રસાયણો બનતા હોય, અથવા કોઈ ગેસીસ જ્યાં ખાસ કરીને ઉપયોગમાં લેવાતા હોય, તો તમે એ ફેક્ટરીમાં ટોપ પર તમે જો નજર મારો તો તમે જોશો ઘણીવાર આ પ્રકારની એક વસ્તુ હોય છે, જેથી લોકોને પવનની દિશા કઈ છે તે ખબર પડે. ખાસ કરીને કોઈ અકસ્માત થાય ત્યારે લોકોએ કઈ દિશામાં ભાગવું એનાથી એ લોકોને ખ્યાલ આવે. તો આને અંગ્રેજીમાં શું કહીએ છીએ? થોડુંક અનુમાન કરો તો કદાચ તમને આ ખ્યાલ આવી જાય એવું છે. અ વિન્ડ સોક. આપણે જેમ પગમાં મોજા પહેરીએ છીએ તેવી રીતે વિન્ડ માટે પણ આ એક મોજા જેવું છે, તો એને આપણે કહીએ વિન્ડ સોક. અ વિન્ડ સોક. બીજી વાર જ્યારે હાઈવે પર જાઓ ત્યારે તમે ચોક્કસ આને જોજો. જ્યાં ફેક્ટરીઝ હોય ત્યાં ટોપ પર તમને આ જોવા મળશે. મિત્રો, તમે બધાએ ક્યારે ને ક્યારે પેન્સિલ તો છોલી જશે અને પેન્સિલના જે છોતરા હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? ખબર હોય તો લખી દો અથવા બોલી લો. શેવિંગ્સ ઇંગ્લિશમાં એને કહેવાય
શેવિંગ્સ. તમે કોઈ મૂછી કામ કરાવ્યું હોય, કોઈ કોબલર પાસે ગયા હોય અને તમે એના સાધનો જોયા હોય, તો આ એક સાધન તમે ચોક્કસ જોયું જ હશે. અને આના જેવા સાધનો ઘણી બધી બીજી પણ જગ્યાએ ફેક્ટરીઝમાં પણ વપરાતા હોય છે, પણ તમે ખાસ કરીને મૂછી પાસે તો આ જોયું જ હશે. એની પર શૂઝ કે ચપ્પલ મૂકીને એ શાંત હોય છે. એને અંગ્રેજીમાં શું કહીશું? એન એનવિલ એ એક સાધન છે જેનાથી મૂછી પોતાનું કામ સહેલાઈથી કરી શકે છે. ખૂબ જ ઉપયોગી સાધન છે. કોઈ પણ મટાલિક વસ્તુને પણ ઠોકીને જો સીધી કરવી હોય તો ફાઉન્ડ્રીમાં પણ એ લોકો આનો ઉપયોગ કરે છે, અથવા આના જેવા સાધનોનો ઉપયોગ કરે છે. મિત્રો, તમારા દરેકના ઘરમાં આ વસ્તુ હશે જ. જ્યાં પણ બારણું હોય કે બારી હોય તો એને સપોર્ટ માટે સહેલાઈથી એ ખુલ્લી બની શકે એના માટે આ વસ્તુનો ઉપયોગ કરેલો જ હશે. કદાચ તમારી નજર સમક્ષ પણ હમણાં હોઈ શકે. તો એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? બોલી દો અથવા લખી દો. આ શબ્દ છે હિંજીસ, જેનાથી બારણાને ટેકો મળે. એટલે એક ભાગ જે છે દિવાલ પર હોય અને બીજો ભાગ બારણા પર હોય કે બારી પર હોય, એટલે સહેલાઈથી બારણું કે બારી એ ખુલ્લી બની શકે એના માટે હિંજીસ વાપરીએ છીએ. અંગ્રેજી ભાષામાં આ શબ્દના બીજા પણ ઘણા બધા અર્થો હોય, અથવા આને લગતા અર્થનો ઉપયોગ કરીને ઘણા બધા વાક્યો બનતા હોય. ફોર એક્ઝામ્પલ, માય ફ્યુચર હિંજીસ ઓન હિઝ સપોર્ટ. તો મારું ભવિષ્ય જે છે તે તેના આધાર પર ટકેલું છે, આધારિત છે, હિંજીસ. મિત્રો, ઘણા તમારા ઘરમાં આ વસ્તુ પણ હશે જ. તમે દાળ બનાવી હોય તો દાળને પીરસવા માટે તમે કંઈક વાપરો, અથવા સૂપ લેવા માટે તમે કંઈક વાપરતા હોય, આવું સાધન કિચનમાં તમે જોયું હશે. તો એને અંગ્રેજીમાં કહીશું અ લેડલ. મિત્રો, પૂજા કરવા માટે તમે જો ગુલાબની પાંખડીઓ અથવા બીજા કોઈ પણ ફૂલની પાંખડીઓ વાપરતા હોય તો તમને ખ્યાલ હશે અંગ્રેજી ભાષામાં પાંખડીઓને આપણે શું કહીશું, અથવા એક પાંખડી હોય તો એને આપણે શું કહીશું. પેટલ્સ, રોઝ પેટલ્સ બહુ ફેમસ છે, પ્રખ્યાત છે. રોઝ પેટલ્સ ઘણા બધા ઘરમાં પણ રાખતા હોય છે. એને મિત્રો, આ વસ્તુ પણ તમે તમારા ઘરમાં ચોક્કસ જોઈ જ હશે, અથવા કોઈ ઓફિસમાં જોઈ હશે. દરવાજો તમારે અડધો ખુલ્લો રાખવો હોય, પૂરેપૂરો બંધ નહીં કરવો હોય, તો તમે અડધો ખોલીને પછી આ વસ્તુનો ઉપયોગ કરો છો, જેનાથી બારણું જ્યાં પણ છે ત્યાં ટકી રહેશે. તો અંગ્રેજીમાં આને શું કહીશું? આમાં તમે ચોક્કસ અનુમાન લગાવી શકો. આ શબ્દ છે અ ડોર સ્ટોપ અથવા અ ડોર સ્ટોપર. તમે સહેલાઈથી અનુમાન લગાવી શકો એવો જ શબ્દ છે ને. હવે આ ચિત્રમાં જે દેખાય છે એ આખી સીડી માટે મારે શબ્દ નથી જોઈતો, પણ જે એરો મારીને બતાવ્યું છે એક પગથિયું જ માત્ર, એના માટે મારે શબ્દ જોઈએ છે. એટલે અ લેડર નહીં લખતા, આના માટે મારે જોઈએ છે શબ્દ એ પગથિયા માટે. અ રંગ, ઘણા બધા રંગ્સ હોય અને એ રંગ્સને તમે સ્ટેપ તરીકે ઉપયોગ કરીને સીડી ચડતા હો છો. રંગ. તો મિત્રો, આશા રાખું છું કે આ નાની એક પ્રવૃત્તિ દ્વારા તમને નવા નવા શબ્દો જાણવાની જિજ્ઞાસા થઈ હશે. હવે તમે તમારી આસપાસ જુઓ, તમારા ઘરમાં,
તમારા ટેરેસ પર તમે જાઓ, ગાર્ડનમાં જાઓ, તો તમારી આસપાસ કઈ કઈ વસ્તુઓ છે અને એના માટે અંગ્રેજીમાં શબ્દો તમને ખબર છે કે નહીં એ જાણવા પ્રયત્ન કરો. જો નહીં ખબર હોય તો કોઈ પણ સારા સોર્સનો ઉપયોગ કરીને એ જાણવા પ્રયત્ન કરો, અને જો નહીં ખબર પડે તો કોઈક અંગ્રેજી શિક્ષકને પૂછો અથવા અમને પણ તમે જણાવી શકો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને જો તમને કોઈ ક્વેરી હોય અથવા તમારે કોઈ અંગ્રેજી ભાષાનો ચોક્કસ મુદ્દો સમજવો હોય, શીખવો હોય, તો પણ તમે અમને ચોક્કસથી જણાવજો. થેન્ક યુ વેરી મચ.